હાય ફ્રેન્ડ્સ નોલેજ વિથ કરમનું આપનું સ્વાગત છે તો કેમ છો ફ્રેન્ડ્સ બધા મજામાં તો આજે આપણે જોઈશું જે ડેઈલી ટેસ્ટ પેપર જે આઈસ દ્વારા બહાર પાડવામાં આવે છે જે પેપર નંબર વીસ આજે આપણે જોઈશું બિન સચિવાલયનું પેપર તો જે એકથી ઓગણીસ મોડલ પેપર મેં અપલોડ કરી દીધે છે જે મારી ચેનલમાં જઈ નોલેજ વિથ કરમની અંદર અને એક પ્લેલિસ્ટ હશે એની અંદર આઈસ ડેલી ટેસ્ટ પેપર પ્લે લિસ્ટ હશે એની અંદર બધા પેપર હશે એ જોઈ લેવા ને લાસ્ટ આ વિડીયોની અંદર તમે વિડિયો પૂરો જોજો અને લાસ્ટની અંદર પેપર નંબર ઓગણીસની તમને લિંક પણ આપી દઈશ તમે લાસ્ટમાં જ્યારે વિડીયો પૂરો થાય ત્યારે તો ચાલો જે નવા ફ્રેન્ડ્સ છે એને ખ્યાલ નહીં હોય કે આ ચેનલની અંદર આપણે દરરોજ એક તલાટીનું અને એક બિન બિનસચિવાલયનું પેપર જે મોડેલ પેપર મૂકું છું જે ખૂબ જ ઉપયોગી જે આ મોડલ પેપર છે આની અંદરથી ફ્રેન્ડ્સ ઘણા ક્વેશ્ચન

તો એને જવાબ આવશે નેપચ્યુન ધોવાના સોડાનું અણુ સૂત્ર નાઇટ્રોજનનું સૌથી ઉત્કૃષ્ટ ખાતર કયું છે તો જવાબ આવશે કેલ્શિયમ નાઇટ્રેટ દાંતનું બહારનું પડ શેનું બનેલું હોય છે તો જવાબ આવશે એની અંદર કેલ્શિયમ ફોસ્ફેટ એટલે દાંત કેના બનેલા હોય છે તો કેલ્શિયમ ફોસ્ફેટના બનેલા હોય છે બ્રહ્માંડની ઉત્પત્તિ અને વિકાસ અંગેનો અભ્યાસ કરતું શાસ્ત્ર તો જવાબ આવશે એની અંદર કોસ્મોલોજી જે બ્રહ્માંડની ઉત્પત્તિ અને જે એના ઉપર જે રિસર્ચ કરતા હોય એને કહેવાય છે એના અભ્યાસને શું કહેવાય છે કોસ્મોલોજી ભારતના બંધારણીય બંધારણની કઈ અનુસૂચિમાં વિભિન્ન પદો માટે ગોપનીયતાના શપથ અંગેના નમૂના આપવામાં આવેલા છે તો અનુસૂચિ કહેવાની છે તો જવાબ આવશે એની અંદર ત્રીજી અનુસૂચિ પરિશિષ્ટ નંબર ત્રીજો સમગ્ર રાષ્ટ્રગાનમાં કેટલા પદો છે અને તે કેટલા સમયમાં ગવાઈ જવું જોઈએ તો જવાબ આવશે એની અંદર પાંચ પદ છે અને બાવન સેકન્ડની અંદર ગવાઈ જવું જોઈએ ભારતીય રાષ્ટ્રીય પંચાંગનો સૌપ્રથમ મહિનો કયો છે ભારતીય રાષ્ટ્રીય પંચાગનો સૌ પ્રથમ મહિનો કયો છે તો જવાબ આવશે અધિનિયમથી વાઇસ રોઈને વટહુકુમ બહાર પાડવાની સત્તા આપવામાં આવેલી છે તો જવાબ આવશે ની અંદર ભારત પરિષદ અધિનિયમ ઓગણીસ અઢારસો ને એકસઠ ભારતમાં કટોકટીની જોગવાઈ કયા દેશના બંધારણ માંથી લેવામાં આવેલી છે જે આપણે કટોકટી ત્રણ પ્રકારની છે એ કયા બંધારણ એ કયા દેશના બંધનમાંથી લીધી છે તો જવાબ આવશે એની અંદર જર્મનીમાંથી કટોકટી આપણે લેવામાં આવેલી છે પદાર્થની કઈ અવસ્થામાં કણો વચ્ચેના બંધ સૌથી વધુ મજબૂત હોય છે તો જવાબ આવશે ઘનની અંદર ઘનની અંદર જે વચ્ચેના કણો સૌથી મજબૂત હોય છે અને ફ્રેન્ડ્સ આ ચેનલની અંદર જે નવા ફ્રેન્ડ છે એને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો આથી જે તે જે તમે ક્લાસ થ્રી એક્ઝામની જે તે એક્ઝામની તૈયારી કરતા હશો તો બધી જ એક્ઝામની અંદર આ બધું ક્વેશ્ચન કામ આવશે અને એવા પણ હું વિડીયો અપલોડ કરું છું જે પ્રિવિયસ એક્ઝામની અંદર પૂછાયેલા ક્વેશ્ચનના પણ વિડીયો અપલોડ કરું છું તો મારી ચેનલમાં જઈ વિડીયોઝની અંદર જઈ અને બધા વિડીયો પ્લીઝ ચેક કરવા કે હું કેવા પ્રકારના વિડીયો મૂકું છું અને તમારે જે ક્લાસ થ્રીની એક્ઝામને લગતા બધા વિડીયો મૂકું છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો અને વિડીયો જરૂર શેર કરો ફ્રેન્ડ્સ ચાલો બારમો ક્વેશ્ચન એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થતાં શું બને છે તો જવાબ આવશે એની અંદર ક્ષાર અને પાણી બને છે કોની વચ્ચે એસિડ અને બેઝ વચ્ચે જે પ્રક્રિયા થાય તો એની વચ્ચે ક્ષાર અથવા તો પાણી બને કાચા ફળોને કૃત્રિમ રીતે પકાવવા માટે કયા વાયુનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે કાચા ફળો હોય જેમ કે આપણે અત્યારે કેરીની મોસમ આવે છે તો એને એમાં વાયુ મિલાવી અને પકવવામાં આવે છે તો એને કયા વાયુનો ઉપયોગ થાય છે તો નો યુઝ થાય છે પેનિસિલિનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી તો જવાબ એની અંદર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ એ વિદ્યુત તરંગોનો વિસ્તાર વધારવા માટે કયા સાધનોનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે એની અંદર transistor નો ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ કોઈ પણ વ્યક્તિને એક ગુના માટે એક થી વધુ વાર સજા આપી શકાય નહીં કોઈ પણ વ્યક્તિ એક ગુનો કર્યો હોય તો એની એક જ સજા આપી શકાય એ કયા અનુચ્છેદમાં છે તો અનુચ્છેદ નંબર એક વીસ ની અંદર કયા દિવસને મૂળભૂત ફરજ દિવસ તરીકે ઉજવાય છે ક્યારે ઉજવાય છે ભારતની અંદર મૂળભૂત ફરજ દિવસ તો 6 જાન્યુઆરીના રોજ કઈ સમિતિની ભલામણથી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવેલી છે એવી એ સમિતિનું નામ દેવામાં દેવાનું છે તો સ્વણ સી સમિતિ રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા સંસદના કયા ગૃહમાંથી ચલાવી શકાય તો બંનેમાંથી કોઈ પણ એકમાંથી તમે ચલાવી શકો તમે રાજ્યસભામાંથી પણ ચલાવી શકો અથવા તો લોકસભામાંથી પણ મહાભિયોગની પ્રક્રિયા ચલાવી શકો વિદેશના વિદેશમાં ભારતીય રાજદૂતોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે વિદેશમાં જે ભારતીય રાજદૂતોની નિમણૂક કોણ કરે છે તો આવશે રાષ્ટ્રપતિ ને ફ્રેન્ડ્સ વધારે જો તમને બંધારણની અંદર તમે એક્ઝામની અંદર આન્સર ન આવડતો હોય અને રાષ્ટ્રપતિ આપ્યું હોય કે વડાપ્રધાન આપ્યું હોય તો વધારે પૂરતું ફ્રેન્ડ્સ રાષ્ટ્રપતિ જ જવાબની અંદર આવશે એ ન આવડતું હોય ત્યારની વાત છે આવડતું હોય તો તો કોઈ ડાઉટ નથી પણ જ્યારે બંધારણના ક્વેશ્ચન જો રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને એવી રીતના હોય તો વધારે રાષ્ટ્રપતિ જ જવાબમાં આવશે આ તમે ગમે તે એક્ઝામના જો પ્રશ્ન ઉઠાવીને જોઈ લેજો વધારે રાષ્ટ્રપતિના જ ક્વેશ્ચન પૂછાતા હોય છે મૈત્રક વંશનો છેલ્લો રાજા કોણ હતો? તો શીલાદિત્ય સાતમો. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ રામચંદ્રનો જન્મ ક્યાં થયો હતો? જો ગાંધીજીના જે આધ્યાત્મિક ગુરુ હતા રામચંદ્ર એનો જન્મ ક્યાં થયો હતો? તો જવાબ આવશે ની અંદર વવાણિયાની અંદર. લાલ કિલ્લાનો ઐતિહાસિક મુકદમો લડનાર ગુજરાતી વકીલ કોણ હતા જે લાલ કિલ્લાનો જે કેસ લડનાર એ ગુજરાતી વકીલ કોણ હતા તો એ હતા આપણે ભૂલાભાઈ દેસાઈ પ્રથમ પંચાંગના પ્રકાશન કોણ હતા સુદ પંચાગના પ્રકાશક કોણ હતા તો જવાબ આવશે એની અંદર ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ કોણ હતા ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ કોના શાસનકાળ દરમિયાન પારસીઓ ઈરાનથી સજા આવ્યા જો કોના શાસન દરમિયાન જે આપણે ક્વેશ્ચન તો પૂછાય છે કે સરજાર બંદર ઉતર્યા પણ કોના શાસન દરમિયાન રાષ્ટ્રકૂટોના શાસન દરમિયાન ઈસ્વીસન છસો ની અંદર ચીની એક ચીની યાત્રા આવ્યો હતો યુ હેનસ્તાંગ જે વલ્લભભીની મુલાકાત લીધી એક ત્યારે કોનું શાસન હતું તો જવાબ આવશે ધ્રુવ બીજાનું કયા સ્થળના સોદા કયા સ્થળના સોદાગીરી શૈલીના વસ્ત્રો વખણાય છે કોના વસ્ત્રો ગણાય છે જો સોદાગીરી શૈલીના વસ્ત્રો વખણાય છે કયા સ્થળના તો એમાં આવશે પેથાપુરના આલેણી હાલેણી આલેણી હાલેણી કયા વિસ્તારનું લોકનૃત્ય છે જે આલેણી હાલેણી છે ને કયા વિસ્તારનું લોકનૃત્ય છે તો જવાબ આવશે એની અંદર છોટા ઉદયપુર જિલ્લાની તડવી જાતિના આદિવાસી બહેનોનું માંગલ્ય માંગલ્ય વન ક્યાં આવેલું છે માંગલ્ય વન ક્યાં આવેલું છે તો એ આવે છે ની અંદર ક્યાં છે મહેસાણામાં આવેલું છે અંબાજી તો માંગલ્ય વન આવેલું છે અંબાજીની અંદર તરણે તરના મેળાનો જીર્ણોદ્ધાર કરાવનાર કરણસિંહ ક્યાંના રાજવી હતા જો તરણે તરના મંદિરનો જીર્ણોદ્ધાર કોને કરાવ્યો હતો એ તો એ ક્યાંના રાજવી હતા કરણસિંહ એ હતા લખતરના કેના હતા લખતરના સરસ વાણી ગુજરાતના કયા લોકસેવકની ભૂમિક જન્મભૂમિ છે સરસ વાણી કોની જન્મભૂમિ છે તો જવાબ આવશે એની અંદર રવિશંકર મહારાજ ની શહેરનું જમણ વખણાય છે શું કયા શહેરનું જમણ વખણાય છે તો એની અંદર જવાબ આવશે સુરતનું જમણ વખણાય છે સ્થાનક ક્યાં આવેલું છે મીરા ક્યાં આવેલું છે સ્થાનક છે ઉનાવા જીએસટી પરિષદની રચના બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલી છે તો જીએસટી પરિષદની જે રચના કરી એ ક્યાં અનુચ્છેદ મુજબ કરવામાં આવેલી છે તો એ છે બસો ઓગણસી ટુ સેવન નાઇન એ મુજબ ભારતીય બંધારણમાં અસ્પૃશ્યતાની નાબૂદી અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે જો અસ્પૃશ્યતાની નાબૂદી કયા અંગે જોગવાઈ કરવામાં આવેલી છે તો જવાબ આવશે અંદર અનુચ્છેદ નંબર સત્તર મુજબ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તેમજ અન્ય ન્યાયાધીશોની નિમણૂક કોના દ્વારા થાય છે તો થશે રાષ્ટ્રપતિ દ્વારા અમુકની ભાષાનો સ્ત્રોત દેશના માંથી લેવામાં આવે છે દમણ અને દીવ કેન્દ્ર શાસિત પ્રદેશ કઈ હાઈકોર્ટના કાર્યાલય હેઠળ આવે છે એટલે જે દમણ અને દીવ છે ને એ જે કેન્દ્રશાસિત પ્રદેશ છે એ ક્યાં કઈ હાઈકોર્ટ હેઠળ આવે છે એનું કામકાજ બધું તો એમાં આવશે જે બોમ્બે હાઈકોર્ટ છે ને એની અંદર આવે છે દેશો રાજ્યોનું એકીકરણ વખતે કયા પ્રદેશને જનમત સંગ્રહ જનમત સંગ્રહ દ્વારા ભારત સાથે જોડવામાં આવેલું છે જ્યારે દેશ જે એકીકરણ થતું હતું બધા રાજ્યોનું તો કયા પ્રદેશને જનમત સંગ્રહ દ્વારા જોડવામાં આવેલું હતું તો એમાં આવશે જુનાગઢને જનમત સંગ્રહ દ્વારા ભારતીય નાગરિકતાની સમાપ્તિ કેવી રીતે લાવી શકાય તો આવશે ઉપરોક્તના તમામ છીનવી લેવાથી કાયદાનો પ્રક્રિયા દ્વારા સ્વેચ્છ થઈ ત્યાગ કરીને ઉપરોક્ત નાગરિકતા સમાપ્ત થઈ શકે સંસદ સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ તમારે સંસદના સભ્ય બનવું હોય તો ઓછામાં ઓછી તમારે પચીસ વર વરસ ઉંમર હોવી જોઈએ નીચેના મહાનુભાવમાંથી કોણે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવેલી નથી તો આવશે ફકરુદીન અલી અહમદે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવેલ નથી જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે જે એક આવે છે જાહેર હિસાબી સમિતિ એમાં કેટલા સભ્યો હોય છે તો જવાબ આવશે એની અંદર બાવીસ સભ્યો હોય છે કેટલા બાવીસ સભ્યો એલ એમ બી ખાલી જગ્યા ઉપકરણ સંબંધિત ટેકનિકલ શબ્દ છે તો એલ એમ બી કેની અંદર આવે છે ટેકનિકલ શબ્દ તો એની અંદર આવશે છે માઉસની અંદર એલએમબી માઉસ હોય છે એક્સેલમાં સક્રિય સેલની ડાબી બાજુનું સેલ પર જવા માટે કઈ કીનો યુઝ થાય છે તો આવશે એની અંદર સ્વિફ્ટ પ્લસ ટેપ દબાવો એટલે જે સક્રિય સેલ છે એની ડાબી બાજુના સેલ પર તમે વહી જાવ મશીન લેંગ્વેજ લખેલ પ્રોગ્રામ કહેવાય છે જો મશીન લેંગ્વેજમાં લખેલ પ્રોગ્રામ કહેવાય છે અને શું કહેવાય છે તો એની અંદર આવે છે એસેમ્બલર એક્સેલમાં સંબંધિત સેલને સક્રિય કરવા માટે ખાલી જગ્યા કી નો યુઝ થાય છે ગ્રામ ગ્રામ વિશ્વ સોફ્ટવેર કોના દ્વારા તૈયાર કરવામાં આવેલો હતો તો જવાબ આવશે એનઆઈસી ગાંધીનગર દ્વારા ડેટા મેનેજમેન્ટ માટે ખાલી જગ્યા એપ્લિકેશનનો યુઝ થાય છે ડેટા મેનેજમેન્ટ માટે કનો યુઝ થાય છે ફોક્સ પ્લસ યુઝ થાય છે ફોક્સ પ્લસનો યુઝ થાય છે ડેટા મેનેજમેન્ટ માટે લિનક્સ ઓપન સોર્સ સોફ્ટવેર છે તો ખાલી જગ્યામાં શું આવશે ઓપન સોર્સ સોફ્ટવેર ઓપરેટિંગ સિસ્ટમ છે સ્ટોરેજ માટે ડેટા આઈટમ લોકેટ કરવી ખાલી જગ્યાને કહેવાય છે શું સ્ટોરેજ માટે જે ડેટા આઈટમને લોકેટ કરવી એટલે શું તો એમાં આવશે ફેચ કરવી એને ફેચ કરવું કહેવાય એમએસ વર્ડમાં રૂરલમાં ટેબ કેટલા પ્રકારના આપી શકાય તો ટેબ આપણે ચાર પ્રકાર આપી શકાય શું વર્ડ ની અંદર રુરલ માં ટેબ કેટલા પ્રકારના આપી શકાય ચાર પ્રકારના ટેબ આપી શકાય મેક્રો રન કરવા માટેની શોર્ટકટ કી કઈ છે મેક્રો રન શું મેક્રો રન કરવા માટે શોર્ટકટ કી છે આપણે અલ્ટર F8 વર્ડ ક્યુ વર્ડ પ્રોસેસર પહેલા આવ્યું હતું જે એક word પ્રોસેસર એ સૌથી પહેલા કયું word પ્રોસેસર હતું તો એની અંદર આવશે word સ્ટાર સૌથી પહેલા વર્ડ સ્ટાર હતું શું હતું વર્ડ સ્ટાર હાર્ડ disk ની ઝડપ કેટલી હોય છે પ્રતિ minute માં hard disk ની જે ઝડપ જે ફરતી હોય છે પ્રતિ minute માં કેટલી હોય છે તો જવાબ આવશે ને ત્રણ હજાર છસો ચક્ર ની minus એક ના છેદ માં આઠ ના વિરોધી નો વ્યસ્ત એટલે શું જો minus એક ના આઠ વિરોધી એટલે કે માઈનસ હોય તો પ્લસ પ્લસ હોય તો માઇનસ થઈ તો આઠ એનો વ્યસ્ત કરો એટલે કે આઠ આવે તો 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 છે યસ એ આવશે એક ટ્રેન એક્યાસી કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ચાલે છે તે રેલવે ટ્રેકની બાજુમાં ઊભેલા એક વ્યક્તિને બાર સેકન્ડમાં તો ટ્રેનની લંબાઈ કેટલી હશે તો જબ આવશે એની અંદર બસો સિત્તેર મીટર એક વસ્તુ રૂપિયા છસો એકાવનમાં વેચવાથી સાત ટકા નુકસાન થાય છે તો તે વસ્તુ ખરીદ કિંમત શું હશે એની વસ્તુની ખરીદ કિંમત એ હશે સાતસો રૂપિયા અને ફ્રેન્ડ્સ આ આપણે મેસના ક્વેશ્ચન હું તમને સોલ નહીં કરાવું કે નકદ બધા મેસના ક્વેશ્ન સોલ કરાવે તો વિડીયો બહુ લેન્થ થઈ જશે આથી તમે જાતે સોલ કરજો કોઈ પણ પ્રોબ્લેમ આવે તો ક્વેશ્ચન કોમેન્ટ બોક્સમાં મને કરજો સિતાવી જેમ એકસો પચીસ તો ચોસૈ જેમ કેટલા થાય તો એની અંદર જવાબ આવશે બસો ને સોળ એક ગામની વસ્તી છ હજાર છે પ્રતિ વર્ષ દસ ટકાના દરે તેમાં વધારો થાય છે ત્રણ વર્ષ પછી તે ગામની વસ્તી કેટલી હશે તો જવાબ આવશે એની અંદર સાત હજાર નવસો ને છ્યા બહુ સહેલા છે ફ્રેન્ડ્સ આ બધા મેસના ક્વેશ્ચન અને આવા જ ક્વેશ્ચન પણ પૂછાય છે અ ગ્રુપ ઓફ બોઇસ ખાલી લિબર્ટી સોરી લિબરેલી રેગ્યુલરી તો એની અંદર જવાબ આવશે એની વિઝિટ્સ સિનોનિયમ ઓફ વેકન્ટ બ્લેન્કમાં શું આવશે શ્યામ એક્સાઈટેડ ખાલી જગ્યા અવર ટ્રીપ ટુ જુનાગઢ તો એની અંદર જવાબ આવશે અબાઉટ ખાલી જગ્યા ચૂચ ઓન ધર્નર વોઝ બ્યુલ્ડ બાય જર્મેન્સ તો એની અંદર જવાબ આવશે ધ ગીવ એજેક્ટિવ ફોર્મ ઓફ એનિમી ગીવ એજેક્ટિવ એનિમીનું શું થાય છે તો થાય થાય છે છે શું ખાલી જગ્યા તો એની અંદર જવાબ આવશે સ્ટેશનરી પાસ્ટ ટેન્સ ઓફ સ્ટેન્ડ સ્ટેન્ડ નું પાસ્ટ ટેન્સ શું થાય છે સ્ટુડ આની અંદર જવાબ આવશે એ હમ સોરી ચલો નીચેના શબ્દોને અંગ્રેજી શબ્દ કોષના કક્કાવારી ક્રમમાં પ્રમાણે ગોઠવો તો એમાં આપ સાચો જવાબ છે બી પેલા ત્રીજું આવશે બીજું આવશે પહેલું આવશે જોશું આવશે સિલેક્ટ ધ સિંગલ વર્ડ ફોર ધ ફોલોઇંગ ફ્રેઝ ધેટ વીચ કેન નોટ બી રોબોટેડ રોબેટ ઓફ તો જવાબ આવશે એની અંદર ઇન્ડેલિબલ વેન ધ મેનેજર કમ they completed the task तो जवाब આવશે એની અંદર હેડ ફિનિશ્ડ પુટ પ્રોપર ક્વેશ્ચન ટેગ एवरीवन स्टूड અપ જવાબ આવશે એની અંદર ડીડ નોટ ધેર ઓપોઝિટ gender ઓફ યરલ શું આવશે ઓપોઝિટ gender ઓફ યરલ તો જવાબ આવશે એની અંદર કોન્ટેસ્ટ ભારતમાં જાહેર સેવા સમિતિની રચના ક્યારે થઈ જો ભારતમાં જાહેર સમિતિના વ્યક્તિ કેટલા હોય છે સભ્ય બાવીસ તો એની રચના ક્યારે થઈ હતી તો રચના થઈ હતી એની અંદર ઓગણીસો ને ચોસઠ ની અંદર ભારતના બંધારણ હેઠળ સૌથી મહત્વના અધિકારી કેગ છે એવું કોણે કીધું હતું તો એ કીધું હતું ભીમરાવ આંબેડકરે ભારત સરકારની મૂડી વિસર્જન એટલે કે ડીશ એન્વેસ્ટમેન્ટ વિભાગ કયા મંત્રાલય હેઠળ કામ કરતું હોય છે તો એ આવશે નાણા મંત્રાલય હેઠળ ગ્રામ વિકાસના ખ્યાલમાં ખ્યાલ શાનો સમાવેશ થાય છે જવાબ આવશે એના ઉપરોક્ત તમામ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી ધારો ક્યારે ઘડાયો તો જવાબ આવશે એની અંદર બે હજાર પાંચ ની અંદર બિન સરકારી સંગઠનનો અર્થ શું થાય છે જો બિન સરકારી સંગઠનનો અર્થ શું થાય છે તો તે સરકાર થી સ્વતંત્ર છે એવો થાય છે રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ હોય છે રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ તો જવાબ આવશે વડાપ્રધાન ભારતમાં વિકાસલક્ષી વહીવટ શબ્દ ઉપયોગ કરનાર સૌ પ્રથમ કોણ શું વહીવટ શબ્દનો ઉપયોગ કરનાર પ્રથમ કોણ હતા ભારતની અંદર તો જવાબ આવશે એલ ગોસ્વામી નીચેનામાંથી કયું વાક્ય ભાવે વાક્ય રચના દર્શાવે છે ભાવે વાક્ય રચના તો એની અંદર આવશે રાધાથી હવે દોડાશે ભાવે વાક્ય રચના છે સાચી જોડણી પસંદ કરો તો નીચેનામાંથી સાચી જોડણી છે એનો સમાનાર્થી શું થાય છે કોમ મુદીનું સમાનાર્થી તો જવાબ આવશે અંદર ચાંદની ખોટો અર્થભેદ પસંદ કરો તો જે આ જોડકા છે એમાંથી કયું ખોટું છે તો જવાબ આવશે દિનનું દિવસ નો થાય પેઢી પેઢી નું શું થાય છે તળપદા શબ્દ તો જવાબ આવશે એની અંદર પ્રવેશી પેઢી એટલે કે પ્રવેશી શબ્દસમૂહ માટે એક શબ્દ લખો ટચલી આંગળી પાસેની આંગળી જે ટચલી આંગળી પાસેની જે આંગળી હોય ને એને કહેવાય છે અનામિકા ઘણી વખત આ ક્વેશ્ચન પૂછાયેલ છે ફ્રેન્ડ રૂઢિ પ્રયોગનો અર્થ આપો ખાસડા ખાવા એટલે શું ખાસડા ખાવા એટલે તો જવાબ આવશે એની અંદર અપમાન સહન કરવું અન્ન સંધિ છોડો જોડો તો એનું સંધિ સાચી છે શ્રાવણ ઉચ્છાન તો સંધિ છોડો એની તો જવાબ આવશે એની અંદર ઉદ પ્લસ સ્થાન રત્ન જડિત સમાસ ઓળખાવો કયો છે રત્નજડિત સમાસ આવશે ની અંદર તત્પુરુષ અલંકાર ઓળખાવો વાહ સી તમારી હિંમત ઉંદર જોઈને નાઠિયા તો જવાબ પ્રશંસા કરતા હોય અથવા તો પ્રશંસા કરીને નિંદા કરતા હોય તો આ વ્યાજ સ્તુતિ અલંકાર આવે તાજેતરમાં ઈરાનમાં રમાયેલા મકરાન કપમાં ક્યાં ભારતીય બોક્સિંગ ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો તો જવાબ આવશે ની અંદર દીપક સિંઘે જી સતીશ રેડ્ડી વર્તમાનમાં ભારતની કઈ સંસ્થાના વડાપ્રધાન છે કાર્ય છે સતીશ રેડ્ડી તો જવાબ આવશે ની અંદર ડીઆરડીઓ ના વડા છે સતીશ રેડ્ડી યુનિવર્સિટીઓમાં લોકપાલ રાખનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બનશે શું યુનિવર્સિટીઓમાં લોકપાલ રાખનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બનશે તો જવાબ ઓસની અંદર મહારાષ્ટ્ર નરેન્દ્ર મોદીએ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી ઇન્ડિયા સમિટ ઓગણીસ દરમિયાન કઈ મોબાઈલ એપ લોન્ચ કરી હતી તો જવાબ ઓસની અંદર જીહટીસી ઇન્ડિયા તાજેતરમાં નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસિસના વડા તરીકે કોની નિયુક્ત કરવામાં આવેલી છે તો एनसीબી નું एनसीबीसी નું ફૂલ ફોર્મ પણ તમે યાદ રાખજો તો જવાબ ઓસની અંદર ભગવાનલાલ સાહની

વન ડેની અંદર પાંચસો શિક્ષક લગાવનારો વિશ્વનો પ્રથમ ક્રિકેટર કોણ બની ગયો છે તો જવાબ આવશે ક્રિસ ગેલ જે ક્રિસ ગેલ વેસ્ટ ઇન્ડિઝનો ખેલાડી છે એ તો ફ્રેન્ડ્સ આજે આપણે જોયું છે પેપર નંબર વીસ બિન સચિવાલયનું કાલે આપણે જોઈશું તલાટીનું પેપર નંબર એકવીસ એવી રીતના ડેલી ટુ ડેલી આપણે એક પેપર જોઈશું તો આવા વિડીયો જોવા માટે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો જરૂર આ લાઇક કરો કોઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો અને પ્લીઝ વિડીયો શેર કરો આવી રીતના તૈયારી કરતા રહ્યો ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે